જૂનાગઢ મનપાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે પ્રચારની શરૂઆત કરી દીધી છે, જેના ભાગરૂપે કોંગ્રેસના ધારાસભ્યોને પ્રચારની જવાબદારી સોંપવામાં આવી. ત્યારે કોંગ્રેસના ઉપપ્રમુખ ડોક્ટર હિમાંગ વસાવડાએ કહ્યું કે રણનીતિ સાથે કોંગ્રેસ પ્રચાર કરશે, જેમાં પ્રદેશના હોદ્દેદારો પણ મેદાને ઉતરશે. જામનગરના કાલાવાડના પીછડીયા સહિત આસપાસના ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. પીછડીયા નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન કરતા માફિયાઓ બેફામ બન્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે રેતી માફિયાઓ હવે ગ્રામજનોને ધમકી આપી રહ્યા છે. કેટલાક નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસરને 6 જિલ્લા કાઉન્સિલર્સે જાનથી મારી નાખવાની ધમકી આપી. ચીફ ઓફિસરે ગેરકાયદે બાંધકામ તોડી પાડતા કાઉન્સિલર્સ મહિલા ઓફિસરના ચેમ્બરમાં ધસી ગયા, જેને લઈને ઓફિસરે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. દેવભૂમિ દ્વારકાના વરાવડા ગામે યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા. ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી. બંને 10 મહિના પૂર્વે પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા, જોકે બંનેની આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરના લખતર રોડ પર કોઠારીયા ગામ પાસે કાર પલટી જતા અકસ્માત સર્જાયો, જેમાં એક મહિલા સહિત 2 લોકોના મૃત્યુ થઈ ગયા. અન્ય 2ને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું. કચ્છના રતનાલ ગામમાં વિદ્યાર્થીઓએ એસટી બસ રોકી વિરોધ કર્યો. અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ એક્સપ્રેસ બસોને રતનાલ ગામમાં સ્ટોપેજ ન આપવાના કારણે વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો. જોકે ડેપો મેનેજરની દરમિયાનગીરી બાદ બસોના રૂટ ફરીથી શરૂ કરાયા. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પ્રદેશમાં પ્રદૂષણ ફેલાવતી કંપનીઓને 3 માસમાં બંધ કરવાનો આદેશ આપ્યો, અને સાથે જ પ્રદૂષણ ફેલાવતી કંપનીઓએ છેલ્લા 5 વર્ષમાં કેટલું પ્રદૂષણ ફેલાવ્યું અને તે મુજબ કેટલો દંડ કરવો જોઈએ તે અંગે રિસર્ચ કરવાનો પણ આદેશ કર્યો. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાશે. ગુરુવારે સીએમ રૂપાણીની હાજરીમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાશે, જેમાં મોટી સંખ્યામાં ઓબીસી એકતા સમિતિના લોકો હાજર રહેશે. જૂનાગઢમાં મનપાની ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિનુ અમીપરાએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો. ભાજપ પ્રદેશ જીતુ વાઘાણીની હાજરીમાં વિનુ અમીપરા ભાજપમાં જોડાશે. કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિવાદથી વિનુ અમીપરા નારાજ હતા. વડોદરાના સાવલી બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. આણંદ ભાયા ભાલેજ રૂટની બસ ન મળતા વિદ્યાર્થીઓએ બસ રોકીને વિરોધ દર્શાવ્યો. જોકે એસટી તંત્રએ વિદ્યાર્થીઓને નિયમિત બસ ફાળવવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો. રાજકોટના પડવલા ગામ પાસે સૌની યોજનાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવાની ઘટના સામે આવી. પાઇપલાઇનમાં ભંગાણ થતા ચેકડેમમાં પાણી ભરાઈ ગયા અને ખોખરદણ નદીમાં પાણી પહોંચ્યું, તો ભંગાણને લઈને ભાદર નદીમાં પહોંચતું પાણી બંધ કરાયું.